ઇઝરાયલ હમાસ યુદ્ધને લઈ આજે યુએન એસસીની બેઠક. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું ઇઝરાયલના લોકો પર આતંકી સંગઠન હમાસ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. સંકટની આ ઘડીમાં હું દુનિયાને આતંકવાદીઓને કહેવા માંગુ છું કે અમેરિકા ઇઝરાયલની સાથે છે. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની એલ્બેનીઝે ઇઝરાયલ હમાસ યુદ્ધ મુદ્દે કહ્યું અમે અમારા મિત્ર ઇઝરાયલ સાથે છીએ. અમે ઇઝરાયલના શહેરો પર હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરીએ છીએ. તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુલુ હસન ભારતની 3 દિવસની મુલાકાતે પીએમ મોદી સાથે કરશે દ્વિપક્ષીય વાતચીત. તેમની ભારત મુલાકાત દરમિયાન હસન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના માટે રાજ્ય ભોજન સમારંભનું પણ આયોજન કરશે. અમેરિકાના રોબિન્સ વિલેમાં અક્ષરધામ મંદિરનું ઉદઘાટન. સમગ્ર વિશ્વમાંથી ભક્તો ઉમટ્યા રોબિન્સ વિલેમાં. 100થી વધુ ધર્મગુરુ, રાજકીય અને કોર્પોરેટર અગ્રણીઓ હાજર રહે છે. 9 દિવસની ઉજવણીમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન. અમદાવાદમાં નવરાત્રી પહેલા પ્રી નવરાત્રી ગરબાનું આયોજન, જેમાં ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે રમ્યા હતા. હવે નવરાત્રીની ગણતરીના દિવસો જ બાકી છે, તેવામાં ગુજરાતના સૌથી લોકપ્રિય તહેવારનું અત્યારથી જ સેલિબ્રેશન થવાનું શરૂ. નવરાત્રિમાં હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ વર્ષે ખેલૈયાઓમાં વર્લ્ડ કપ ફીવર પણ જોવા મળી રહ્યો છે. યુવતીઓ હાથમાં ઇન્ડિયાનું ફ્લેગ લઈને અલગ અલગ સ્ટેપ્સ તૈયાર કર્યા છે. નવરાત્રી પહેલા ગાંધીનગરમાં નાગરોત્સવનું આયોજન. 7 દશકાથી ચાલી આવતી બેઠા ગરબાની પરંપરા આજે પણ જીવંત. નાગરો નવરાત્રીના આગામી દિવસ પૂર્વે જ ગરબા ગાઈને માતાજીને પધારવા માટે નોતરું આપે છે. ડીજેના જમાનામાં પણ અહીં કોઈ પણ ઇલેક્ટ્રોનિક વાદ્ય વિના જ ગરબા ગાવામાં આવે છે. રાજકોટ ખંડેરી સ્ટેડિયમનું નામ બદલાયું. ખંડેરી સ્ટેડિયમનું નામ નિરંજન શાહ સ્ટેડિયમ અપાયું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના એજીએમમાં નિર્ણય લેવાયો. નિરંજન શાહ 2 વખત રહી ચૂક્યા છે બીસીસીઆઈના સેક્રેટરી. બગસરા ભાજપ શાસિત નગરપાલિકામાં વિચિત્ર ઠરાવ કરાયો. મહિલા સભ્યોના બદલે તેમના પતિ દેવો વહીવટ કરી શકશે. મહિલા સદસ્ય પોતાના બ્લડ રિલેશનવાળા વ્યક્તિ રાખી શકે છે. જિલ્લા પ્રમુખે બગસરા પાલિકાના ઠરાવને ગણાવ્યો અયોગ્ય. જિલ્લા પ્રમુખ રાજેશ કાબરિયાનો ઠરાવ અંગે ખુલાસો કર્યો. પાલિકામાં વહીવટ મહિલા હોદ્દેદારો જ કરશે. રખડતા ઢોરનો પ્રશ્ન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે પડકાર. રાજકોટમાં પરમિટ વિનાના 7,000 પશુઓ, મહિને 700થી વધુ રખડતા પશુઓને ઝડપવામાં આવે છે. કોર્પોરેશનને રોજની 8 થી 10 રખડતા ઢોરની ફરિયાદ પડે છે. ઇઝરાયલમાં યુદ્ધની અસર દેખાઈ. અમદાવાદમાં યહૂદી ધર્મના મંદિર, સુનાગોગમાં પોલીસ બંદોબસ્ત. સુરક્ષાને ધ્યાને લઈને વધારવામાં આવ્યો છે બંદોબસ્ત. વિશ્વમાં શાંતિ સ્થપાય તેવી યહૂદીના આગેવાનોએ નિવેદન કર્યું. રાજ્યમાં હાર્ટએટેકથી વધુ 1 યુવકનું મોત. સુરેન્દ્રનગરના સુદામડામાં યુવકનું મોત. 25 વર્ષીય કલ્પેશ ચાવડાનામાં યુવકનું મોત થયું. પોલીસ ભરતી માટે દોડની પ્રેક્ટિસ કરતા મોત. દોડતા દોડતા જ અચાનક યુવક રસ્તા પર ઢળી પડ્યો. નવરાત્રીમાં ખેલૈયાઓમાં આ વર્ષે મોદી ચંદ્રયાન જેવી પાઘડીઓનો ક્રેઝ. રામ મંદિર થીમની પાઘડી ખેલૈયાઓ ધારણ કરશે. 25,000ના ખર્ચે ખેલૈયાઓએ પાઘડી બનાવડાવી રહ્યા છે. ગીર સોમનાથમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન. સોમનાથ મંદિર આસપાસની સરકારી જગ્યા પર દબાણોને દૂર કરવા માટે કવાયત. પ્રાંત અધિકારી કેવી બાટીના માર્ગદર્શન હેઠળ ડિમોલિશન. રાજ્યમાં વરસાદથી તૂટેલા રસ્તાનું કરાશે સમારકામ. 157 કરોડનું પાલિકા 100 કરોડના ખર્ચે સમારકામ કરશે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ રકમની ફાળવણી. રાજકોટમાં ટેટ અને ટાટ ઉમેદવારોના ધરણા. જ્ઞાન સહાયક યોજના લઈ વિરોધ પ્રદર્શન. કાયમી શિક્ષકની ભરતી કરવા માંગ. જ્ઞાન સહાયક યોજના રદ કરવા માંગ. વડોદરા કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્કની 552 જગ્યાઓ માટે પરીક્ષા. અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષા. ગૌણસેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્કની ભરતી માટે પરીક્ષા. રાજ્યમાંથી 1.9 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા. 5 શહેરોના 365 કેન્દ્ર પર પરીક્ષા. અમરેલી જિલ્લામાં સિંહોની પજવણી. ગ્રામીણ વિસ્તારમાં માતા સિંહણ અને બાળસિંહ પાછળ દોડાવી કાર. માતા સિંહણ વાડ કૂદી જતા બાળસિંહ પાછળ દોડાવી કાર. સિંહની પજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ.
ડાંગમાં વઘઈથી સાપુતારા રાજ્ય ધોરીમાર્ગ પર ઝેરી કેમિકલ ઠાલવતા વન વિભાગ દ્વારા તપાસ. ઝેરી કેમિકલ નાખતા ઘાસચારો અને જમીન બળીને ખાક. કેમિકલના કારણે દુર્ગંધથી પ્રવાસીઓ સ્થાનિકો પરેશાન. અંદાજે 100 લીટર વધુ ઝેરી કેમિકલ હોવાની આશંકા. જૂનાગઢના ભેંસાણમાં ખેડૂતના આપઘાત કેસમાં વાંદરવડ સહકારી મંડળીના મંત્રી સામે ફરિયાદ. મંડળીએ ખેડૂતને ખોટી રીતે નોટિસ ફટકારી ખેડૂતે આપઘાત કર્યો હતો. ધોરાજીમાં તંત્રની બેદરકારી. અનેક વિસ્તારમાં ભૂગર્ભ ઘટનાના ઢાંકણા તૂટેલી હાલતમાં. ઢાંકણા તૂટેલ હોવાથી જનહાનીનો ભય. અનેક અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે. સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ મુદ્દે તપાસના આદેશ. મહિલાની છેલ્લી તારીખે રાત્રે થયેલા વ્યવહાર ચકાસવા સૂચના. 2700 જેટલા લોકોએ અપાયેલી અનાજની ખરાઈ કરાશે. અનાજ લાભાર્થીને જ મળ્યું છે કે કેમ તેની સ્પષ્ટતા કરવા સૂચના. ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ 2024 ઉજવવા જઈ રહ્યું છે ત્યારે પાટણમાં વાયબ્રન્ટ પાટણ સમિટ યોજાઈ. યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાયેલ વાયબ્રન્ટ સમિટમાં 100 કરોડથી વધુના MOU કરવામાં આવ્યા હતા. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ બગસરા પાલિકા એક્શનમાં. બગસરા પાલિકાએ વિવાદિત ઠરાવ રદ કર્યો. પાલિકાના સત્તાધીશોએ ભૂલ સ્વીકારી ઠરાવ રદ કર્યો. મહિલાના બદલે તેના પતિ વહીવટ કરે તેવો હતો ઠરાવ. બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રાનું સમાપન થતા અમદાવાદના રિવરફ્રન્ટ પર કાર્યક્રમ. 4500 ગામડામાં 11000 કિલોમીટરની યાત્રા પૂર્ણ થઈ હોવાનું બીજેપીના પ્રદેશ મહામંત્રીનું નિવેદન સામે આવ્યું છે. સુરતમાં 27 વર્ષીય રત્ન કલાકારનો આપઘાત. ગળે ફાંસો ખાઈ રત્ન કલાકારે જીવન ટૂંકાવ્યું. આર્થિક સંકળામણમાં આપઘાત કર્યાનું અનુમાન. તો અમદાવાદમાં સ્પામાં ગેરરીતિ રોકવા પોલીસ એક્શનમાં. 24 જેટલા સ્પા સંચાલકો સામે જાહેરનામા ભંગનો ગુનો. ક્રાઇમ બ્રાન્ચનું ચેકિંગ. પોલીસના નિયમનું પાલન ન કરનાર સામે કાર્યવાહી. સ્પામાં ચાલતા દૂષણો દૂર કરવા પોલીસની મેગા ડ્રાઈવ. ડમી ગ્રાહક મોકલીને કાર્યવાહી કરવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચે 30 ટીમો બનાવી તપાસ હાથ ધરી. 215થી વધુ સ્પા અને મસાજ પાર્લર પર દરોડા. કુલ 24 સ્પા અને મસાજ પાર્લર સંચાલકો સામે ગુનો દાખલ કર્યાનું JCPએ નિવેદન કર્યું. સુરત શહેરમાં વધતો જતો ક્રાઇમની ઘટનાઓનો ક્રમાંક. સુરતમાં સંબંધોને શરમસાર કરનારી 2 ઘટનાઓ બની છે. પતિના મિત્રએ પત્ની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું. મહિધરપુરામાં પિતા પુત્રએ મળીને એક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું. સુરતના મહિધરપુરામાં મહિલા સાથે દુષ્કર્મ. મહિલાના હાથ પગ બાંધી પિતા પુત્રએ કર્યું દુષ્કર્મ. પૈસા આપવાના બહાને બોલાવી મહિલાને બળજબરી દારૂ પીવડાવી કર્યું દુષ્કર્મ. પોલીસે ગુનો નોંધી પિતા પુત્રની કરી ધરપકડ. સુરતમાં પતિના મિત્રએ મહિલા સાથે કર્યું દુષ્કર્મ. પાંડેસરામાં પતિએ જ પત્નીને કરી મિત્રને હવાલે. પત્નીને ના પાડતા પતિ માર મારી અત્યાચાર કરતો. પાંડેસરા પોલીસે પતિને પતિના મિત્રની કરી ધરપકડ. ભાવનગરના મહુવાના પૂર્વ નગરસેવક મહિલાની હત્યા. ઘરમાં પૂર્વ નગરસેવકે મુમતાઝ કલાણિયાની હત્યા. મોડી રાત્રે ઘરમાં હત્યા કરી હત્યારો ફરાર. પોલીસે હત્યારાની શોધખોળ શરૂ કરી લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાનું અનુમાન. અમદાવાદમાં સરકારી કર્મચારીઓનો લેટર વાયરલ. ઓફિસમાં નાસ્તો મંગાવવા મંજૂરી માંગતો લેટર વાયરલ. દાળવડા મંગાવવા માટે ઉપરી અધિકારીઓને પત્ર લખી મંજૂરી માંગી. લાલ દરવાજા બહુમાળી ભવનના કર્મચારીઓનું લેટર વાયરલ. ડાંગમાં સોલાર પ્લેટ ચોરી કરતા શખ્સો ઝડપાયા. કેન્દ્રની સિંચાઈ યોજના મુજબ કુવા પાસે લગાવાઈ હતી સોલાર પ્લેટ. આરોપીને ગણતરીના કલાકોમાં LCBએ ઝડપી પાડ્યા. 2 ખેતરોમાંથી 80,000ની કિંમતની 10 પ્લેટ ચોરાઈ હતી. 3 શખ્સોને ઝડપ્યા. 2 વોન્ટેડ જાહેર. સુરતના પાંડેસરામાં નજીવી બાબતે હુમલો. સોશિયલ મીડિયામાં ફોલોવર્સ વધારવા બાબતે બબાલ. મુજબ ફોલો કર એવું કહી 11 શખ્સોએ છરીથી હુમલો કર્યો. ઇજાગ્રસ્ત યુવકને સારવા માટે સિવિલ ખસેડાયો. તાલાલાની વડલા સહકારી મંડળી. ઉચાપતનો કેસ. ઉચાપતના આરોપસર મંડળીના પ્રમુખ
पूर्व प्रमुख ब्रांच मैनेजर की धरपकड़ कोर्टे तमाम 7 दिवस रिमांड मंजूर कर 6 करोड़ की उच्चापत की फरियाद। जामनगर लथीपर गाम की सेंट्रल बैंक ऑफ इंडिया मैनेजरे कौभांड आचर्य। बैंक मैनेजरे धिराण पैसा बारोबार उपाड़ी लीधा की फरियाद। मैनेजरे मृतक नाम कृषि लोन उपाड़ी लीधा खेडूत आक्षेप। सूरत में जाहिर रस्ता पर जन्मदिवस की उजवणी। जाहिर रस्ता पर हाथ में फटाकड़ा लईने स्टंट कर्यो। वेसू में युवकों द्वारा जाहिर में जन्मदिवस की उजवणी करवामां आवी। वलसाड में बे युवकों नदी में डूब्या। भदेली जगलाल गामे नदी में बे युवकों डूब्या। नदी में नहावा पड़ता बने युवकों डूब्या। एक व्यक्ति की मौत, एक बचाव। सूरत में बाइक चालक ने नड़ियो अकस्मात। ओवरब्रिज पर ओवरटेक करता अकस्मात। बाइक चालक ओवरब्रिज की दीवाल साथ अथड़ायो। समग्र घटना सीसीटीवी सामे आव्या। सिक्किम में पूर ने कारण भयंकर ताराजी। पूर में मृत्यु आंक 65 सुधी पहुंचो। 81 लोग हजू पण गुम है। 26 लोग घायल है, जमने विविध हॉस्पिटलों में सारवार चाली रही है। सिक्किम प्रभावित क्षेत्रों की मुलाकातें केन्द्रीय टीम। सिक्किम 4 जिल्ला 86 विस्तारों में रहता 41,870 लोग पूरती प्रभावित थे। 1,507 मकानों ने नुकसान थू। अत्यार सुधी में 2,563 लोग ने सुरक्षित रीते बाहर काढ़वामां आव्या। हाल में राज्य में कुल 30 राहत शिबिरों में 7,025 लोग रहे। पूर में 13 पुल धराशायी थे। नवरात्रि में खेलैयाओं माटे माठा समाचार। नवरात्रि में वरसाद पड़वानी अंबालाल पटेले आगाही करी। उत्तर और मध्य गुजरात भागों में वरसाद की शक्यता। 18-19 ऑक्टोबरे गुजरात में वरसाद रहेशे। वेस्टर्न डिस्टर्बंस ने कारण वरसाद की शक्यता। 13-15 ऑक्टोबरे गुजरात में वादळछाया वातावरण रहेशे। 12 ऑक्टोबरे अरब सागर में हाई प्रेशर बनशे। 20 ऑक्टोबर बाद बंगाल उपसागर में चक्रवात की शक्यता। आसाम और अरुणाचल प्रदेश में अविरत वरसाद। अनेक विस्तारों में भराया पानी। उपरवास में अविरत वरसाद ने कारण गुवाहाटी में ब्रह्मपुत्रा नदी जलस्तर वध्यो। हरियाणा में फरी वरसाद दस्तक आपशे। हवामान विभाग जणाव्या अनुसार वेस्टर्न डिस्टर्बंस कारण 8 ऑक्टोबर थी हवामान में फेरफार जोवा मळशे। 9 ऑक्टोबरे हरियाणा तमाम जिल्लाओं में वरसाद की संभावना। आज से 11 ऑक्टोबर सुधी देश के भागों में गाजवीज साथ वरसाद की शक्यता। दिल्ली में हवामान स्वच्छ रहने शक्यता। लघुत्तम तापमान 22 डिग्री और महत्तम तापमान 36 डिग्री सेल्सियस रहने शक्यता। कर्नाटक में 9 और 10 ऑक्टोबर और केरल में 10-11 ऑक्टोबरे भारे वरसाद की शक्यता। राज्य में शियाळा की शुरुआत। राज्य मोटा भागना शहरों में तापमान 1 डिग्री घट्यू। अमदावादनुं तापमान 34.8 डिग्री, गांधीनगर में 32.6, डीसा में 33.8 डिग्री।